नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपने वेरिएबल ना प्रकार विषे चर्चा करेली के वेरिएबल ना त्रण प्रकार क्लास वेरिएबल, बीजू इंस्टंट वेरिएबल अने त्रीजू एटले के लोकल वेरिएबल। लोकल वेरिएबल, क्लास वेरिएबल अने इंस्टंट वेरिएबल, आ त्रण वेरिएबल विषे आपणे अगाउना लेक्चर मां चर्चा करेली। त्यारबाद ऑब्जेक्ट कई रीते बनाववा तेनी चर्चा करेली अने आ ऑब्जेक्ट ने बनाव्या पछी एने डिस्प्ले करवा माटे डॉट प्रक्रियक नो उपयोग थाय, तो आ डॉट प्रक्रियक विषेनी माहिती आपणे अत्यार सुधीमां शीखी गया। हवे आजे पॉलिमॉर्फिज्म विषे माहिती मेळववानी छे चेप्टर नंबर 8 नी अंदर। तो आ चेप्टर मां आगळनो टॉपिक पॉलिमॉर्फिज्म। हवे पॉलिमॉर्फिज्म कोने कहेवाय, तो पहली एक वात के पॉलिमॉर्फिज्म एटले बहुरूपता थाय, एनो अर्थ एवो थाय के पॉलिमॉर्फिज्म नो अर्थ काय केवो थाय के बहुरूपता अथवा तो अनेक स्वरूप। तो घना बधा स्वरूप आपेला होय, हवे आ कोना घना बधा स्वरूप के कोना अनेक स्वरूप के सेमा बहुरूपता, तो पहला एनी वात करू तो मेथड नी वात अहीं करवामां आवे के मेथड ने अनेक स्वरूप होय एमां बहुरूपता होय अथवा एनी अंदर कोई घना बधा विविध स्वरूपो आपेला होय के कोई एक मेथड तमे अलग रीते लखी, बीजी मेथड अलग रीते, कोई त्रीजी मेथड अलग रीते, तो आवा अनेक स्वरूपो वाली जे मेथड होय एने बहुरूपता कहेवाय। आवा अनेक स्वरूप वाली जे मेथड बहुरूपता धरावे आने पॉलिमॉर्फिज्म कहेवाय। तो जोईए आपणे पॉलिमॉर्फिज्म नो एक एक्जाम्पल। व्याख्या ऊपर पहला नजर आपो तो तमने ख्याल आवी ज जशे કે પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ અથવા બહુરૂપતા, મેથડની સ્વરૂપ જોજો, મેથડમાં અનેક સ્વરૂપ હોય, મેથડમાં કોઈ અલગ અલગ બહુરૂપતા હોય આને પોલિમોર્ફિઝમ કહેવાય। તે એક જ નામ સાથે જુદી જુદી મેથડ દર્શાવે, કોઈ પહેલી મેથડ અલગ રીતે, કોઈ બીજી મેથડ અને અલગ રીતે, કોઈ ત્રીજી મેથડ, પરિણામ સરખું જ પણ મેથડ અલગ અલગ, આને કહેવાય પોલિમોર્ફિઝમ। એટલે ઘણી બધી વિવિધતા જોવા મળે, એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ ને મેથડ ઓવરલોડિંગ કહેવાય। આના ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે, આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે। સ્ટેટિક, હવે યાદ કરો ગયા લેક્ચરમાં મેં કીધેલું કે સ્ટેટિક શબ્દ જ્યાં હોય એને ક્લાસ વેરિયેબલ કહેવાય, તો આ ક્લાસ વેરિયેબલના ત્રણ એક્ઝામ્પલ પોલિમોર્ફિઝમ સ્વરૂપે આપેલા છે। કે ક્લાસ વેરિયેબલમાં એક શબ્દ નિશ્ચિત જ હોય, ક્લાસ વેરિયેબલ ઓળખવા હોય તો ખ્યાલ આવી જ જાય કે ક્લાસ વેરિયેબલ સાથે સ્ટેટિક શબ્દ વપરાયેલો હોય। તો સ્ટેટિક, હવે ઇન્ટીજર ડેટા ટાઈપ છે સ્ટેટિક, પછી ઇન્ટીજર, ઇન્ટીજર ડેટા ટાઈપ પૂર્ણાંક સંખ્યા માટે વપરાય, તો પૂર્ણાંક સંખ્યાની ડેટા ટાઈપ ઇન્ટીજર, ઇન્ટીજરની સંજ્ઞા આઈએનટી। એક વેરિયેબલ લીધો, વેરિયેબલનું નામ છે મેક્સિમમ, મેક્સિમમનો વેરિયેબલ સ્વરૂપે આપણે લીધો MAX, મેક્સ નામનો વેરિયેબલ છે બરાબર। હવે મેક્સિમમમાં આ મેક્સિમમ નામના વેરિયેબલની ત્રણ વેલ્યુ આપણે આપી, ત્રણ વેલ્યુ કઈ કઈ, તો પહેલી વેલ્યુ એક્સ, ઇન્ટીજર એક્સ એટલે કોઈ પૂર્ણાંક સંખ્યા હશે એમ આપણે માનીએ બરાબર, પૂર્ણાંક સંખ્યા જ હશે। એનું કારણ છે કે ડેટા ટાઈપ તમે ઇન્ટીજર લીધી, આઈએનટી લીધી, ઇન્ટીજર માટે પૂર્ણાંક સંખ્યા જ વાપરવામાં આવે। તો સ્ટેટિક આ એક ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ માટે, ઇન્ટીજર ડેટા ટાઈપ, વેરિયેબલ નું નામ મેક્સ, ઇન્ટીજર એક્સ એટલે પહેલી વેલ્યુ અને ઇન્ટીજર વાય એટલે બીજી વેલ્યુ, પહેલી વેલ્યુ પૂર્ણાંક સંખ્યામાં 98 અને બીજી વેલ્યુ પૂર્ણાંક સંખ્યામાં 58, આ જોઈ લો। તો હવે આના ઉપરથી એક વસ્તુ બહુરૂપતા કઈ રીતે મળે એ શીખવા માંગીએ આપણે, તો સ્ટેટિક, ઇન્ટીજર, મેક્સિમમ વેલ્યુ બે લીધી, મેક્સિમમ વેલ્યુ કઈ 98 અને મિનિમમ વેલ્યુ કેટલી 58 બરાબર। તો આ પહેલા વાક્યને તમારે સાવ સાદી ભાષામાં સમજવું હોય તો એમ કહી શકાય કે બે પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ સંખ્યા, જો વેરિયેબલનું નામ મેક્સિમમ, તો બે પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ સંખ્યા, ત્રણ પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ સંખ્યા અને ત્રણ અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ સંખ્યા, ત્રણે ત્રણ નું થાય। જો બીજું જોઈએ, સ્ટેટિક આ ચાવીરૂપ શબ્દ, ઇન્ટીજર આ ડેટા ટાઈપ, મેક્સ વેરિયેબલ નું નામ, આ મેક્સ વેરિયેબલમાં આપણે બીજું લીધું કે ઇન્ટીજર એક્સ એટલે પહેલું, ઇન્ટીજર વાય એટલે કોઈ બીજી સંખ્યા અને ઇન્ટીજર ઝેડ એટલે ત્રીજી સંખ્યા, ત્રણે ત્રણ એક્સ વાય અને ઝેડ આ ત્રણે ત્રણ સંખ્યા ઇન્ટીજરમાં જ લેવાની છે એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જ લેવાની છે। તો પૂર્ણાંક સંખ્યા પહેલી લીધી એક્સ માટે 50, આ વાય માટે 80
एक्स माटे 50, वाय माटे 80 અને ઝેડ માટે 48. તો આનું તમારે કરવું હોય ગુજરાતી કદાચ તો એવું થાય કે ત્રણ પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ સંખ્યા. હવે નીચે ત્રીજો આપ્યું છે એ જોઈએ. એક્ઝામ્પલ કે સ્ટેટિક ડબલ ડેટા ટાઈપ, ડેટા ટાઈપ બદલી ગઈ, જો અહીં ઇન્ટીજર, અહીંયા ઇન્ટીજર, અને ત્રીજી જે બદલેલી ડેટા ટાઈપ છે ડબલ, ઇન્ટીજર ઇન્ટીજર અને ત્રીજી ડેટા ટાઈપ ડબલ. હવે ડબલ ડેટા ટાઈપ છે એ ફ્લોટ જેવી ડેટા ટાઈપ છે. ફ્લોટ યાદ કરો તો ફ્લોટ ડેટા ટાઈપ અપૂર્ણાંક સંખ્યા માટે વપરાય. ફ્લોટ ડેટા ટાઈપ કઈ સંખ્યા માટે વપરાય? અપૂર્ણાંક સંખ્યા માટે. તો અપૂર્ણાંક સંખ્યા લેવા માટે આપણે ડબલ ડેટા ટાઈપ, આ ડબલ ડેટા ટાઈપ એ ફ્લોટ જેવી જ છે. સ્ટેટિક ડબલ ડેટા ટાઈપ, મેક્સ નામનો વેરિયેબલ, ડબલ એક્સ અલ્પવિરામ ડબલ વાય અલ્પવિરામ ડબલ ઝેડ, એટલે ત્રણ ત્રણ સંખ્યા ડબલ માં એટલે કે અપૂર્ણાંક માં લેવાની આવશે. તો પહેલી સંખ્યા લીધી 9.5, બીજી સંખ્યા લીધી 8.5 અને ત્રીજી સંખ્યા લીધી 6.5. આનો કદાચ ગુજરાતી કરો તો એવું થાય કે ત્રણ અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ સંખ્યા. આવે જો ત્રણે ત્રણ વસ્તુ તમે સરખી જ લેખી, ત્રણે ત્રણ માંથી મળશે શું તમને? આ ત્રણે ત્રણ એક્ઝામ્પલ માંથી તમને મળશે મેક્સિમમ વેલ્યુ, એટલે કે મહત્તમ સંખ્યા, વધારેમાં વધારે જેની કિંમત હશે એવી સંખ્યા. પણ ત્રણે ત્રણ તમે વિવિધ સ્વરૂપમાં લેખી, અનેક સ્વરૂપમાં લેખી, બહુરૂપતા દર્શાવી, આને કહેવાય પોલિમોર્ફિઝમ. ફરીવાર જુઓ, આમાંથી તમને મોટી સંખ્યા મળશે, આમાંથી મોટી સંખ્યા મળશે, અને આમાંથી પણ મોટી સંખ્યા મળશે. પણ ત્રણે ત્રણની મેથડ એ જુદી જુદી છે, એટલે કે અનેક સ્વરૂપ જોયા, ત્રણ સ્વરૂપ જોયા અને એમાં બહુરૂપતા જોવા મળી, એટલે આપણે એને કીધું પોલિમોર્ફિઝમ. ત્રણે ત્રણ માંથી તમને મેક્સિમમ વેલ્યુ મળશે. એટલે તમે એમ કહી શકો કે બે પૂર્ણાંક સંખ્યામાંથી મેક્સિમમ વેલ્યુ, ત્રણ પૂર્ણાંક સંખ્યામાંથી મેક્સિમમ વેલ્યુ અને ત્રણ અપૂર્ણાંક સંખ્યામાંથી મેક્સિમમ વેલ્યુ. આ રીતે એટલે ઘણા બધા સ્વરૂપમાં આને કહેવાય પોલિમોર્ફિઝમ. ત્યારબાદનો ટોપિક જે છે કન્સ્ટ્રક્ટર. હવે કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? તો યાદ રાખવાનું કે કન્સ્ટ્રક્ટરનું નામ એ ક્લાસના નામ જેવું જ રાખવાનું. ઉદાહરણ તરીકે તમે કન્સ્ટ્રક્ટરનું નામ રાખ્યું હોય રૂમ, તો તમારે ક્લાસનું નામ રૂમ જ હશે, આ યાદ રાખી દેવાનું. હવે ક્લાસનું નામ તમે કોઈ રૂમ રાખ્યું હોય તો કન્સ્ટ્રક્ટરનું નામ રૂમ જ રાખવાનું. એમાં આર કેપિટલ હોય તો આમાં આર કેપિટલ જ રાખવો પડે, કેમ કે કન્સ્ટ્રક્ટરનું નામ એ ક્લાસના નામ જેવું જ હોય. કન્સ્ટ્રક્ટર નામ ઇઝ ઇક્વલ ટુ ક્લાસ નેમ, અથવા તમે એમ કહી શકો કે ક્લાસ નેમ ઇઝ ઇક્વલ ટુ કન્સ્ટ્રક્ટર નેમ, બંનેના નામ સમાન જ હોય. બરાબર. નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇનવોક કરતી મેથડ એને કહેવાય કન્સ્ટ્રક્ટર. ઓબ્જેક્ટ બનાવો હોય તો મેં અગાઉ કીધું હતું કે ન્યુ ચાવીરૂપ શબ્દથી ઓબ્જેક્ટ બને. તો નવા ઓબ્જેક્ટ તમારે બનાવવા હોય તો ન્યુ ચાવીરૂપ શબ્દથી તમે ઓબ્જેક્ટ બનાવો, એમાં આ મેથડ ઇનવોક કરવામાં આવે, એને કન્સ્ટ્રક્ટર કહેવાય. તેને પ્રારંભિક કિંમતો આપવા માટે બનાવવામાં આવે, એટલે કે તમારે શરૂઆતથી કિંમત આપવી હોય તો કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ થાય. કન્સ્ટ્રક્ટર અન્ય સામાન્ય મેથડની નીચે મુજબ અલગ પડે. કઈ રીતે અલગ પડે? તો જો મેં કીધું એમ કન્સ્ટ્રક્ટરનું નામ એ કોના નામ જેવું હોય? ક્લાસના નામ જેવું હોય, એટલે કે ક્લાસના નામની સમાન હોવું જોઈએ. કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર હોતો નથી. આ એક શીખવાનું વિદ્યાર્થી મિત્ર કે પરત પ્રકાર એટલે રિટર્ન ટાઈપ થાય, રિટર્ન ટાઈપ ન હોય કન્સ્ટ્રક્ટરને. યાદ રાખજો, કોઈ પણ વેરિયેબલ હોય, કોઈ વેલ્યુ હોય, કોઈ મેથડ હોય, ઓછામાં ઓછી એક વેલ્યુ રિટર્ન કરે. કોઈ પણ વસ્તુ ઓછામાં ઓછી એક વેલ્યુ રિટર્ન કરે. માત્ર કન્સ્ટ્રક્ટર જ એક એવું છે કે જેને રિટર્ન ટાઈપ નથી, એને પરત પ્રકાર નથી, એ કોઈ પણ વસ્તુ રિટર્ન ન કરે. કોઈ તમે મેથડ લીધી હોય, કોઈ વેરિયેબલ હોય, ઓછામાં ઓછી એક વેલ્યુ રિટર્ન કરે. હમણાં આપણે પોલિમોર્ફિઝમમાં જોયું હતું, ત્રણ વેરિયેબલ લીધા હતા, એક્સ વાય અને વે, ત્રણ વેલ્યુ લીધી હતી. એક વેરિયેબલ હતો મેક્સ, આ મેક્સ નામના વેરિયેબલમાં ત્રણ વેલ્યુ લીધી, એક બે ત્રણ. તો ઓછામાં ઓછી વેરિયેબલમાં તમારે એક વેલ્યુ તો પાસ કરવી જ પડે. એટલે કોઈ પણ વસ્તુ એક વેલ્યુ રિટર્ન કરે, પણ માત્ર કન્સ્ટ્રક્ટર જ એવું છે કે એનું નામ ક્લાસના નામ જેવું હોય પણ એને પરત પ્રકાર ન હોય, એટલે કે એને રિટર્ન ટાઈપ હોતો નથી. તે પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ ઇન્વોક કરી દેવામાં આવે, કેમ કે એને રિટર્ન ટાઈપ હોતો નથી, પરત પ્રકાર આવતો નથી. આગળનો ટોપિક આપેલો છે ઇનહેરિટન્સ. હવે ઇનહેરિટન્સ કોને કહેવાય? તો એ ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે, પણ તે પહેલા આપણે વ્યાખ્યા ઉપર જઈએ કે ઇનહેરિટન્સ કોને કહેવાય. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા
ઇનહેરિટન્સના ઉપયોગ વડે વપરાતી લાક્ષણિકતા પૂરી પાડે. ઇનહેરિટન્સને આપણને હયાત ક્લાસ, હયાત એટલે છુપાયેલો ક્લાસ હોય એને વિસ્તૃત જો કરવો હોય એટલે કે મોટો કરીને જો દર્શાવવો, એમાં બે પ્રકાર આવે, એક ચાઇલ્ડ ક્લાસ અને બીજું પેરેન્ટ ક્લાસ. ચાઇલ્ડ ક્લાસ અને પેરેન્ટ ક્લાસ તરીકે જો તમારે ક્લાસને દર્શાવવો હોય તો ઇનહેરિટન્સનો ઉપયોગ થાય. આ ઇનહેરિટન્સનો ઉપયોગ કરાવવા માટે આ તમારે વિસ્તૃત કરવો પડે ક્લાસ. શેમાંથી? તો કે ઇનહેરિટન્સ આપણે હયાત ક્લાસ, હયાત એટલે જે દેખાતો ન હોય એવું, અથવા તો દેખાય છે પણ જોવા ન મળે એને કહેવાય હયાત ક્લાસ. કઈ રીતે? તો કે એની મેથડ દર્શાવવામાં આવી પણ ક્લાસ એકચ્યુઅલમાં દર્શાવેલો નથી. આને કહેવાય હયાત ક્લાસ, જેને વિસ્તૃત કરીને વધારાના સમર્થ સાથેનો ક્લાસ બનાવવાની સગવડ આપે. હવે એનું જે મોડેલ છે, એનું સંબંધ મોડેલ, રિલેશનશીપ મોડેલ, એને ઇઝ એ પ્રકારનો સંબંધ ધરાવતો મોડેલ કહેવાય. ઇનહેરિટન્સ એક બે ક્લાસ વચ્ચે કયા પ્રકારનો એક્ઝામમાં સવાલ આવે, એક માર્ક ની અંદર એમસીક્યુ માં, કે ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ ધરાવે, તો કે ઇઝ એ પ્રકારનો સંબંધ ધરાવે. બરાબર, એનું એક્ઝામ્પલ જુઓ તમને ખબર પડી જાય. મેં પેલા બે ચર્ચા કરી ને એના ઉપર ધ્યાન આપજો કે એક પેરેન્ટ ક્લાસ કોને કહેવાય અને ચાઇલ્ડ ક્લાસ કોને કહેવાય. પેરેન્ટ ક્લાસ અને ચાઇલ્ડ ક્લાસ કોને કહેવાય? હવે એના ત્રણ ત્રણ નામ આપેલા છે, એક એક ક્લાસના ત્રણ નામ. તો અહીંયા પેલા જોઈ લઈ, પેરેન્ટ ક્લાસ, એનું બીજું નામ સુપર ક્લાસ અને ત્રીજું નામ બેઝ ક્લાસ. પેરેન્ટ ક્લાસ, બીજું નામ સુપર ક્લાસ અને ત્રીજું નામ બેઝ ક્લાસ. આ ત્રણ નામ હોય તો રૂમ અને પર્સન આ બે એક્ઝામ્પલ આપ્યા. પહેલું એક્ઝામ્પલ રૂમ અને બીજું એક્ઝામ્પલ પર્સન, આ બે એક્ઝામ્પલ આપ્યા. તો રૂમ ને પેરેન્ટ ક્લાસ કહેવાય, સુપર ક્લાસ બીજું નામ અને ત્રીજું નામ બેઝ ક્લાસ. હવે જોજો, રૂમ હશે તો એમાં કદાચ ક્લાસરૂમ બનશે, પર્સન હોય તો પર્સનમાં બધા જ આવી જાય, મેલ ફિમેલ સ્ટુડન્ટ ચાઇલ્ડ કોઈ પણ આવી જાય એમાં. તો પર્સનમાં આપણે લીધું સ્ટુડન્ટ. યાદ રાખજો, આ પેરેન્ટ ક્લાસ છે અને ચાઇલ્ડ ક્લાસ કહેવાય. ચાઇલ્ડ ક્લાસના પણ ત્રણ નામ, જો પેરેન્ટ ક્લાસ, સુપર ક્લાસ અને બેઝ ક્લાસ, એમ ચાઇલ્ડ ક્લાસ બીજું નામ સબ ક્લાસ અને ત્રીજું નામ એક્સટેન્ડ ક્લાસ. ફરી વાર જોવો, પેરેન્ટ ક્લાસ નું બીજું નામ સુપર ક્લાસ અને ત્રીજું નામ બેઝ ક્લાસ, ત્રણે ત્રણ એક જ છે. વિકલ્પની અંદર કોઈ પણ નામ આપેલું હોય, એક્ઝામ્પલ તમારે વ્યવસ્થિત જોવાનું. ત્યારબાદ જો ચાઇલ્ડ ક્લાસ બીજું નામ આપ્યું સબ ક્લાસ, સબ ક્લાસ એટલે એની નીચેનો ક્લાસ એમ કહી શકો, અને એક્સટેન્ડ ક્લાસ એટલે અંદરનો ક્લાસ એમ પણ કહી શકો. તો ત્રણ નામ કહ્યા, તો ચાઇલ્ડ ક્લાસ, સબ ક્લાસ અને એક્સટેન્ડ ક્લાસ. રૂમ હોય તો એની અંદર ક્લાસરૂમ બને, તો રૂમ જે છે એને પેરેન્ટ ક્લાસ કહેવાય, સુપર ક્લાસ કહેવાય અને બેઝ ક્લાસ કહેવાય. આધાર રાખે આનો, આનો આધાર આના ઉપર છે એટલે એને બેઝ ક્લાસ કહેવાય. તો રૂમ હશે તો ક્લાસરૂમ બનશે, પર્સનમાં તમે લીધો સ્ટુડન્ટ, તો પેલા સ્ટુડન્ટ પછી પર્સન, પેલા રૂમ પછી એમાં ક્લાસરૂમ. ખ્યાલ આવ્યો? એટલે આને કહેવાય ચાઇલ્ડ ક્લાસ, સબ ક્લાસ અને એક્સટેન્ડ ક્લાસ, આ ત્રણ નામ. પેરેન્ટ ક્લાસ, સુપર ક્લાસ અને બેઝ ક્લાસ, આ ત્રણ નામ. ક્લાસરૂમ એ રૂમ છે અને સ્ટુડન્ટ એ પર્સન છે. ક્લાસરૂમ એ રૂમ અને સ્ટુડન્ટ એ પર્સન, બે ના ત્રણ ત્રણ નામ. આને ઇનહેરિટન્સ કહેવાય. ઇનહેરિટન્સ ની મુખ્ય બે બાબત યાદ રાખવાની, એક ચાઇલ્ડ ક્લાસ અને એક બીજું પેરેન્ટ ક્લાસ. આ બે ક્લાસ તમને ઓળખતા આવડવા જોઈએ એક્ઝામ્પલ ઉપરથી. આ નોટ ડાઉન કરી લેજો. હવે અહીંયા બે વસ્તુ આપેલી છે, રૂમ અને ક્લાસરૂમ. હમણાં આપણે જોયું ને ઇનહેરિટન્સમાં, ઇનહેરિટન્સ ની અંદર આપણે બે વસ્તુ જોઈ, એક ચાઇલ્ડ ક્લાસ અને બીજું ઇનહેરિટન્સમાં જોયું સુપર ક્લાસ. સુપર ક્લાસ એટલે કયો ક્લાસ? તો કે પેરેન્ટ ક્લાસ. અને ચાઇલ્ડ ક્લાસ એટલે કયો ક્લાસ? તો કે સબ ક્લાસ. આ બંનેના એક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, રૂમ અને ક્લાસરૂમ નું. જોઈએ વારાફરતી. પેલું રૂમ, હવે રૂમમાં ડેટા ટાઈપ જેટલી આપેલી છે ને, એ રૂમની ડેટા ટાઈપ પેલા જોઈ લો. તો રૂમની ડેટા ટાઈપમાં પહેલું આપ્યું લેન્થ, એટલે કે એની લંબાઈ. લેન્થ પછી આપ્યું વિડ્થ, વિડ્થ પછી હાઈટ અને નંબર ઓફ વિન્ડો. બાજુમાં એની ડેટા ટાઈપ પણ આપેલી છે વેરિયેબલ સાથે. તો પહેલું વેરિયેબલ લેન્થ, લેન્થ એટલે લંબાઈ, લંબાઈ તમારે ફ્લોટ એટલે અપૂર્ણાંક સંખ્યામાં લેવાની. પરિવાર જોજો, લેન્થ એટલે લંબાઈ અપૂર્ણાંક સંખ્યામાં. કેમ? તો કે ફ્લોટ ડેટા ટાઈપ લીધેલી એટલે. કોની? આ રૂમ ક્લાસ. આ રૂમ ક્લાસ અને આ ક્લાસરૂમ, આ બે અલગ અલગ ક્લાસ આપેલા છે. વિડ્થ એટલે પહોળાઈ, એ પણ ફ્લોટમાં. હાઈટ પણ ફ્લોટમાં. એટલે ત્રણે ત્રણ ની તમે જે કિંમત આપશો, વેલ્યુ પાસ કરશો, આ વેલ્યુ તમે જે પાસ કરવાના એ અપૂર્ણાંક સંખ્યામાં આવશે.
નંબર ઓફ વિન્ડો એન વિન્ડો બારીની સંખ્યા આ રૂમ ક્લાસની અંદર કેટલી બારી એ બાઇટમાં અને એ તો ફ્લોટમાં આવે જ નહીં બારીની સંખ્યા અપૂર્ણાંકમાં ન આવે એટલે આપણે બાઇટમાં લીધી બાઇટ એટલે નંબર એક બે ત્રણ ચાર કેટલી બારી બારીની સંખ્યા પછી રૂમ રૂમમાં ફ્લોટ એલ હવે ફ્લોટ એલ છે એલ કોના માટે લેન્થ માટે એલ લેન્થ માટે પછી ડબલ્યુ વિડ્થ માટે ત્યારબાદ એચ એટલે હાઈટ અને એન એન એટલે નંબર ઓફ વિન્ડો ત્યારબાદ નીચે જોવો નીચે આપેલું રૂમ રૂમમાં ફ્લોટ એલ અને ફ્લોટ ડબલ્યુ આ બે આપ્યું હવે આ જે સૂત્ર આપેલું છે કે ડબલ ડેટા ટાઈપ એરિયા નામનું ફંક્શન હવે યાદ રાખજો એરિયા નામનું ફંક્શન ક્ષેત્રફળ શોધવાનું કાર્ય કરે એરિયા નામનું ફંક્શન એટલે કે ક્ષેત્રફળ શોધવાનું કાર્ય કરે ક્ષેત્રફળમાં બે વસ્તુ હોય એક આ લંબાઈ હોય અને બીજું આ વિડ્થ એટલે કે પહોળાઈ હોય લેન્થ અને વિડ્થ લેન્થ એટલે લંબાઈ વિડ્થ એટલે પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ લેન્થ ગુણ્યા વિડ્થ એટલે તમને મળશે એરિયા એરિયા એટલે ક્ષેત્રફળનું સૂત્ર જો ફંક્શન આપેલું છે ફંક્શન કઈ રીતે ઓળખાય તો પાછળ ઓપન ક્લોઝ બ્રેકેટ આપેલું છે ઓપન ક્લોઝ બ્રેકેટ આપેલું હોય એને ફંક્શન કહેવાય ખ્યાલ આવો તો એરિયા નામના જે સૂત્ર છે ફંક્શન છે એ ક્ષેત્રફળ આપણને આપશે ક્લાસરૂમ જોઈએ તો ક્લાસરૂમમાં આપેલું છે એન બેન્ચીસ હવે જો આના બંનેના વેરિયેબલ અલગ અલગ છે બંનેના વેરિયેબલ કઈ રીતે અલગ અલગ તો આમાં લેન્થ આપી વિડ્થ આપી હાઈટ આપેલી અને નંબર ઓફ વિન્ડો આ ચાર વેરિયેબલ આપ્યા સ્વાભાવિક છે કે રૂમ હોય તો રૂમની અંદર એની રૂમની લંબાઈ હોય રૂમની પહોળાઈ હોય રૂમની ઊંચાઈ હોય અને રૂમમાં બારીની સંખ્યા હોય તો ક્લાસરૂમની અંદર બે વેરિયેબલ નંબર ઓફ બેન્ચીસ અને નંબર ઓફ સીટ બેન્ચ નંબર ઓફ બેન્ચીસ અને નંબર ઓફ સીટ બેન્ચ એટલે શું તો નંબર ઓફ બેન્ચીસ એટલે કે બેન્ચની સંખ્યા કોની અંદર તો કે ક્લાસરૂમ નામના ક્લાસમાં ક્લાસરૂમમાં કેટલી બેન્ચીસ ઇન્ટીઝરમાં જ આવે અપૂર્ણાંક સંખ્યા લેવાય નહીં અપૂર્ણાંક સંખ્યા તો આવે નહીં બેન્ચીસની સંખ્યામાં એટલે ઇન્ટીઝર ઇન્ટીઝર એટલે પૂર્ણાંક સંખ્યામાં છે કે એન બેન્ચીસ નંબર ઓફ બેન્ચીસ પછી એન સીટ બેન્ચ એક બેન્ચ પર કેટલા વિદ્યાર્થી બેસે એ ઇન્ટીઝરમાં ફરી વાર જુઓ નંબર ઓફ બેન્ચીસ ઇન્ટીઝરમાં આ ડેટા ટાઈપ આ વેરિયેબલનું નામ આ કયા વેરિયેબલ ક્લાસરૂમના ક્લાસરૂમના કેટલા વેરિયેબલ બે પહેલો વેરિયેબલ કયો નંબર ઓફ બેન્ચીસ એટલે ક્લાસરૂમમાં કેટલી બેન્ચીસ અને આ બેન્ચીસ ઉપર કેટલા વિદ્યાર્થીઓ બેસે એટલે કે નંબર ઓફ સીટ બેન્ચ નંબર ઓફ સીટ બેન્ચ એટલે એક બેન્ચ પર કેટલા વિદ્યાર્થી બેસે આ ટોટલ બે વેરિયેબલ લીધા નંબર ઓફ બેન્ચીસ નંબર ઓફ સીટ બેન્ચીસ બંને ઇન્ટીઝરમાં હવે ક્લાસરૂમ ક્લાસરૂમની અંદર એલ વિડ્થ એ તો બધું આવવાનું જ જેટલું રૂમમાં હતું એટલું ક્લાસરૂમમાં તો આવશે જ રૂમની લંબાઈ એની પહોળાઈ એની ઊંચાઈ એમાં બારીની સંખ્યા એ બધું ક્લાસરૂમમાં આવશે તો એલ ડબલ્યુ એચ અને એન એલ એટલે લેન્થ ડબલ્યુ એટલે વિડ્થ એચ એટલે હાઈટ અને એન એટલે નંબર ઓફ વિન્ડો હવે બીજું વધ્યું ગયું તો આ ફ્લોટમાં જ હતું બધું જોઈ લો અહીંયા આ બધું ફ્લોટમાં છે તો આપણે ફ્લોટમાં લીધું ફ્લોટમાં એલ ફ્લોટમાં ડબલ્યુ ફ્લોટમાં એચ અને બાઇટમાં એન હવે ઇન્ટીઝરમાં નંબર ઓફ બેન્ચીસ એટલે એન બી એન એટલે નંબર અને બી એટલે બેન્ચીસ ઇન્ટીઝરમાં એનએસબી એટલે નંબર ઓફ સીટ બેન્ચ આ બે વેરિયેબલ વધ્યા કોના ક્લાસરૂમના ક્લાસરૂમના બીજા બે વેરિયેબલ વધ્યા કે નંબર ઓફ બેન્ચીસ અને નંબર ઓફ સીટ બેન્ચ આ બે વેરિયેબલ એક્સ્ટ્રા આ ક્લાસરૂમના હવે એમાં વોઇડ શો અને વોઇડ ડિસ્પ્લે ડિસ્પ્લે કરાવશો એટલે આના વેરિયેબલ ડિસ્પ્લે થશે ખ્યાલ આવી ગયો આ બે વેરિયેબલ કોના આ બે ક્લાસરૂમના નંબર ઓફ બેન્ચીસ અને નંબર ઓફ સીટ બેન્ચીસ આ નોટ ડાઉન કરજો હવે એ જ રીતે અહીંયા બે વસ્તુ બીજી આપી આર વન અને સી આર વન હવે આર વન એટલે શું થાય તો કે આર વન એટલે તો ખ્યાલ છે આપણે કે રૂમનો એક ઓબ્જેક્ટ એટલે આર વન અને બીજું રૂમનો બીજો ઓબ્જેક્ટ એટલે કે સી આર વન આર વન અને સી આર વન આર વન એટલે શું રૂમનો એક ઓબ્જેક્ટ અને સી આર વન એટલે ક્લાસરૂમનો એક ઓબ્જેક્ટ જો અહીં આપેલું ઓબ્જેક્ટ કયો તો કે ક્લાસરૂમનો ક્લાસરૂમનો ઓબ્જેક્ટ કયો સી આર વન ક્લાસરૂમ વન પછી આ જે ઓબ્જેક્ટ છે રૂમનો છે લેન્થ કેટલી 20 વિડ્થ કેટલી 15 અને હાઈટ કેટલી 10
નંબર ઓફ વિન્ડો કેટલી? બે. હવે ક્લાસરૂમમાં જોઈએ તો લેન્થ 30, અગાઉ જે એક્ઝામ્પલ લીધું એનું જ આ વેલ્યુ આપેલી, કેટલી કેટલી વેલ્યુ આપી? અહીંયા જોજો કેટલા વેરિયેબલ હતા, તો લેન્થમાં 30, વિડ્થમાં 20, 20.5, 20.0, 30.0, શું કામ લખેલું? તો કે ડેટા ટાઈપ આપણે ફ્લોટ લીધી હતી, ફ્લોટ ડેટા ટાઈપ લીધી હોય તો ફ્લોટ ડેટા ટાઈપ માટે આપણે પૂર્ણાંક સંખ્યા, સોરી અપૂર્ણાંક સંખ્યા જ લેવી પડે. એટલે જો લેન્થમાં 30.0, વિડ્થમાં 20.0, હાઇટમાં 12.0, એન વિન્ડો બારીની સંખ્યા 3, બારીની સંખ્યા કેટલી? 3. એન બેન્ચીસ, આ ક્લાસરૂમ ની અંદર CR1 ક્લાસરૂમ ની અંદર એન બેન્ચીસ, નંબર ઓફ બેન્ચીસ કેટલી? 21. નંબર ઓફ બેન્ચ કેટલી? 21. અને નંબર ઓફ સીટ બેન્ચ, એટલે એક બેન્ચ પર કેટલા વિદ્યાર્થી બેસે? 3. ફરીવાર જોજો વેરિયેબલ બધા, આ જે વેરિયેબલ છે આ બધા વેરિયેબલ R1 ના છે, જે તમે અહીંયા લીધા હતા તે બરાબર. એની અંદર તમે ક્લાસરૂમ બનાવો તો લેન્થ 30, વિડ્થ 20, હાઇટ 12, નંબર ઓફ વિન્ડો બારીની સંખ્યા 3, બેન્ચીસની સંખ્યા 21, અને એક બેન્ચ પર બેસે 3 વિદ્યાર્થી બરાબર. આના ઉપરથી તમને સ્ટુડન્ટની સંખ્યા પણ મળી જશે. 21 × 3 એટલે કે નંબર ઓફ બેન્ચીસ ગુણ્યા નંબર ઓફ સીટ બેન્ચ એટલે સ્ટુડન્ટની સંખ્યા મળશે. તો આ બે એક્ઝામ્પલ હતા જેમાં આપણે વેલ્યુ પાસ કરી. કઈ વેલ્યુ? તો અગાઉ તમને મેં જે ઉદાહરણ અપાયું હતું કે આપણે બધાની ડેટા ટાઈપ ફ્લોટ લીધી, નંબર ઓફ વિન્ડો ની ડેટા ટાઈપ બાઇટ લીધી, તો આ બધાની ફ્લોટ ડેટા ટાઈપ તો આવી ગઈ. અને પણ આ જે બે રહ્યા એ CR1 એટલે કે ક્લાસરૂમ 1 ના વેરિયેબલ છે. તો ક્લાસરૂમ 1 ના વેરિયેબલ લેવા માટે આપણે એને નંબર ઓફ બેન્ચીસ અને નંબર ઓફ સીટ બેન્ચ, આ જે બે વેરિયેબલ લીધા એને આપણે ઇન્ટીજરમાં લેવા પડે, કેમ કે બેન્ચની સંખ્યા અને એક બેન્ચ પર બેસતો વિદ્યાર્થીની સંખ્યા બંને પૂર્ણાંક સંખ્યામાં જ લેવા પડે. એટલે આ બે વેરિયેબલની ડેટા ટાઈપ આપણે કઈ લીધી? તો કે પૂર્ણાંક. આ નોટ ડાઉન કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે 4 4P લખેલું છે આ 4P ને એક્સેસ કંટ્રોલર કહેવાય. આ આપણે આગળના લેક્ચરમાં ભણવાના છીએ કે 4P એટલે 4P કયા કયા. તો એની અંદર આપેલું પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ, આ જે સુરક્ષાના 4 પેકેજ છે, સુરક્ષાના 4 પેકેજ સ્વરૂપે આપણે 4P અહીંયા દર્શાવેલું કે એને વિઝિબિલિટી મોડિફાયર કહેવાય. તો આ વિઝિબિલિટી મોડિફાયર આપણે આવતા લેક્ચરમાં ભણવાના છીએ. અત્યાર સુધીમાં આજે આપણે જે ભણ્યા એની ચર્ચા કરીએ તો વેરિયેબલ બે અલગ અલગ ક્લાસના લીધા, એક ક્લાસનું અને બીજું ક્લાસરૂમનું. આ ક્લાસ અને ક્લાસરૂમના જે બે અલગ અલગ વેરિયેબલ લીધા એની ચર્ચા કરી આપણે. બીજું ઇનહેરિટન્સનો એક પ્રકાર ભણ્યા, પોલિમરફિઝમ અને કન્સ્ટ્રક્ટર, આ 3 વસ્તુ આપણે ભણી ગયા. અગાઉ આપણે જોયું